હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ સોમનાથ બધાને. તો અત્યારે અમારે ટ્રેક્ટર ભરી લીધું છે ને જવાનું છે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં. કોઈ દિવસ ગયા નથી અમે બધા, તો આજે પહેલી વાર જઈએ, હવે અનુભવ કરીએ કેવી મજા આવે આમાં. એટલે સવારના વાગ્યા છે ભાઈ, શારક વાગ્યા છે, શારક વાગ્યાને કરી લીધી છે તૈયારી આમ બધા. હવે અમારું ટ્રેક્ટર તો ભરાઈ ગયું, હવે આમાં અંદાજે 5-6 જણા છે. હવે નીકળીએ અમારા ઘરેથી ટ્રેક્ટર લઈને જૂનાગઢ યાર્ડમાં. અમારે ભાઈ આઈરો અમારે જો આપે પેપો કરતા. કેમ છે જસ્મીનભાઈ? તો ચલો નીકળીએ હવે આગળી જૂનાગઢ યાર્ડમાં. હાલો, આપણું ચેક થઈ ગયું છે કાર. આપણે ધીરે ધીરે કરીએ, મારે કરતા હાકતા નથી. હાકે છે વિપુલભાઈ, એમ આપણે બેસવાનું છે બધાને. હાલો ચડી જાય ટ્રેક્ટર ઉપર. આજે અમે કંઈ થઈ ગયા. હો હોના સંપલ હાથની ટ્રેક જમા જેવો જો ઠારે આવી ગયો. હાલો બે જાવ, આપણે તો આખો બેસવા દે. તો ચલો ચલો ભાઈ આવી જાઓ, બધા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, ઉષા આવી જાઓ, ઉપર આવતા રહો અશ્વિન કુમાર. તો બધા આવી ગયા છે. હવે આપણો ડ્રાઈવર હજી આવ્યો નથી. હવે જો ટાઈમ શું છે? 5:30 થઈ ગયા ને? 4:30. આડો આડો આ બે ગયા. લે તું આવી જાઓ. હજી આપણો ડ્રાઈવર નહીં થયેલો. ડ્રાઈવર કઈ આવી છે? લા કરી આવી રહ્યો ડ્રાઈવર. મંગલ ચલો હવે પારો પાવર ઓફ, પેટ્રોલ પકડી લઈને. પેટ્રોલ તો આમ આવતું નથી, જો કે ડીઝલ આવે. ખાણું ઘણું એ કેસો ખવડાવી લઈએ સરસ બધાનું. વિચાર કરતા બતાવીએ હવે શું કહે છે. નખી લેવું કે તો નખવી દઈએ. જો હવે પેટ્રોલ ડીઝલ કારણ કે ફૂલ આવી જાય. વિપુલભાઈ નખી દીધું, એ ધનાધન ફૂલ કરી દઈએ એટલે વાંધો ન આવે. તો પોતી ગયા છે આપણે કેસો જ. જો ટાઈટને બેઠોડી ગયા. અમારો અશ્વિનભાઈ હવે ડ્રાઇવિંગ કરશે અહીંથી. સરસ સરસ. તો ચલો પાછો હું બે જાઉં ગોદરી ઓઢીને, કારણ કે થોડીક ટાઈટ લાગે છે બહુ. એટલે એવી બધી તો નથી લાગતી એટલે વાંધો નહીં આવે. ટાઈમ શું હશે? ટાઈમ કેટલો છે? 5:30 જેવું થઈ ગયું છે ને. આપણે પહોંચવાનું છે 9 વાગે. ટાઈમ એક્ઝેક્ટ ફિક્સ છે. અથડામાં એ ક્યાં ત્યાં પણ તાર કરવાની જતી. હવે માધવ તારી મેળવી મજીના બોર બોલશે આગળ. હાલો બોલ દર નહીં જી. ધોરડી ને આવે જો આવ્યો. હા ધોડ ભગવાન ભીખા ધોડ વહા જોતો આવી છે. એમાં હું તો ભાઈ માવો પડી ગયો હતો. માવો લેવા ગયો તો બહુ ઠેટો પડી ગયો હતો. જો લઈને આવ્યો. આવું ન કરે અશ્વિન તારે. નહીં નહીં ટાઈટ લાગે. તો ચલો હવે ટાઈટ થોડીક વધારે હતી એટલે બુદરા બુદરા ઓઢી લીધા હું બધા. એને આપણે અહીંથી બાયપાસ જવાનું છે. અમારી ના બાજુ જવાનું છે.
મજા આવે ભાઈ જૂનાગઢ યાર્ડમાં એક નંબર ભાવે તમને મજા આવી આવી ગઈ મજા આવે સારી પાછી ત્યાં કઈ અડધો રેટ ફેર પડે મને લાગી જાય
અને જમતા ગયા સરસ મજાનું કઈ બાજુ જમવાનું છે ખબર નહીં બધે મારી પાસે પિજામ ગાલ વાળા કોકુ પાડી જાય હા તું તારે જા અમે તને ગોતી લે હું વાસુદેવ આપ કાર્ડ લીધો છે આવો એટલે કોન્ટેક્ટ કરો આ ભાઈ નો તમે હા ઈ અશ્વિન કે ઈ માત્ર 120 રૂપિયા લેવાનું જમવાનું 120 દેવાનું છે આપણે ચારે ને ચારે ને 30 રૂપિયા ફૂલ જમવાનું જમવાનું કે ભાટ ये बढ़िया है रोटली रोटी है साग बाग बदे 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 अलग है चलो जम्मा ना आवी जैसे ना प्रभात भाई आपने जम्मा नो ले से तो आ से भाई 30 रुपया में जम्मा नो आई पास आवे पछि जम्मा नो शुरू होत जाई से तो चलो हमरा वो जमी लिए कारण के अगर थोड़ा टाइम થઈ ગયો અને જમવાનો બધો સારો છે મારો પ્રભાત ભાઈ આવે એટલે સાથે સાથે જમી લેવા બધા ત્યાં વિપુલ ભાઈ નહીં જવાનું કારણ કે મંગળવાર છે એટલે સરસ મજાનો જમીન લીધો અને નીકળી ગયા છે અમે બહાર કારણ કે વિપુલભાઈ આપણે લઈને આવશે પેમેન્ટ એટલે પેમેન્ટ લઈને આવી ગયા એટલે અમે પહોંચી ગયા સીધા ટ્રેક્ટર હવે અને અમારા આ ભાઈ અશ્વિનભાઈ અને આપણા પ્રભાતભાઈ બંને છે ને મારે આગળ નીકળી ગયા કઈ બાજુ થાય કંઈ ખબર ન પડી પણ સીધા છે ને નીકળી ગયા હવે આવે એની રાહ જોઈએ ને પછી નીકળી ભાઈ સીધા ઘેર કારણ કે તાર વાગ્યા ને યાર વાત છે અહીંયા ના આવીને અહીંયા અમે કરતા હતા હવે ટ્રેક્ટર જો આપણું અહીંયા છે અને આવે એટલે નીકળી સાવી તારી પાસે છે સગીન પાસે છે સાવી વિપુલ પાસે છે અશ્વિનભાઈ ડ્રાઈવિંગ કરવાના છે ચલો એન્ટ્રી ગેટ આ બાજુ છે આ બાજુ જવું પડશે તો હવે અમે ઠેઠાઠામ બેહી ગયા પાછા સરસ મજાના અને નીકળી આવે ક્યાં આમ જવાનું છે આ બધે નીકળી જાય જવા દે મારા વાલા ચલો પપ્પાનું કંઈક નવું લઈને આવી ત્યારે ભાઈ ગયો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય કૃષ્ણ બધા કંઈ કેવું જય શ્રી કૃષ્ણ આ ભાઈ કઈ